એ મારા કાન્હા બનીશ જો રાધા તો સમજાશે તને, બનીશ જો રાધા તો સમજાશે તને કે મારો પ્રેમ કેવો હતો. કહેવાય છે કે રાધાએ કૃષ્ણને કીધું ને ખરેખર ક્યાંક ને ક્યાંક આ વાત સાચી જ છે કે જ્યાં સુધી કોઈ બીજાનું દુઃખ તમારા પર ના પડે ને ત્યાં સુધી તમને એનું દુઃખ ના સમજાય. તો બસ એ જ વાત થઈ રાધા અને કૃષ્ણની વચ્ચે. જ્યારે કૃષ્ણ ગોકુલ મૂકીને મથુરા જવા નીકળ્યા હતા, બધાને મળ્યા પછી છેલ્લે રાધાને મળવા માટે આવ્યા અને એ પણ ડરતા ડરતા. શ્રી કૃષ્ણ જે કોઈ દિવસ આખા જગતમાં પૂરું જીવન કોઈથી નહોતા ડર્યા, પણ ખબર છે એની એક જ એ વસ્તુ હતી કે જેનાથી એ ડરતા હતા ને એ હતી રાધાની પ્રીત. એમને ખબર જ હતી કે એ બધાને કંઈક ને કંઈક કહીને મનાવી લેશે, પણ રાધા સૌથી અઘરું કાર્ય હતું રાધાને મનાવવું, અને રાધાને મળ્યા વગર જવાય એવું પણ નહોતું. રાધા એમની પ્રીત હતી એટલે છેલ્લે રાધે પાસે ગયા અને રાધાને જઈને કીધું કે રાધે હું જાઉં છું, હું જાઉં છું રાધે, અને મને નથી લાગતું કે હું કોઈ દિવસ પાછો આવીશ. તું મારી પ્રીત છે રાધે, અને તું તો બધું જાણે જ છે, એટલે મને નથી લાગતું કે હું કોઈ દિવસ પાછો આવીશ. તો મારી તારાથી એક જ પ્રાર્થના છે કે થઈ શકે તો આપણા વચ્ચે જે કંઈ પણ થયું, આ જે કંઈ પણ પ્રીત છે આપણી, એને એક નાનપણનો ખેલ સમજીને ભૂલી જજે, અને થઈ શકે તો રાધા મને પણ ભૂલી જજે. બહુ આસાનીથી ખાઈ દીધું કાનાએ રાધાને કે થઈ શકે તો મને ભૂલી જજે. આ વાત સાંભળીને રાધાના આંખમાં આંસુ આવી ગયા અને રડતા રડતા જ અચાનક રાધે હસવા લાગી. એને હસતા જોઈને કૃષ્ણને થયું કે આ તો બહુ આસાન હતું, મને એવું લાગતું હતું કે અઘરું છે. એટલા માટે કૃષ્ણને એમ હતું કે મને ડર લાગે છે કે ક્યાંક રાધે શું કહેશે. પણ અહીંયા તો રાધેને હસતા જોઈને કૃષ્ણએ પૂછ્યું કે શું થયું રાધે, કેમ હસો છો? રાધાએ કીધું કે કહું છું, મારા હસવાનું કારણ પણ તને કહું છું, પણ એ પહેલાં તું એ તો કે તું કેટલા આસાનીથી કહી દે છે કે મને ભૂલી જજે. ભૂલી જાઉં તને કાન્હા? કેવી રીતે શક્ય છે કાના? તું કહે છે ને કે રાધે તું મારી પ્રીત છે, તું પણ મારી પ્રીત છે કાના, પ્રેમમાં ભૂલી જવું આવતું જ નથી, તું કેવી રીતે કહી શકે કે ભૂલી જજે મને? આ ગામના લોકો જેટલા છે ને બધા કહેતા હતા કે રાધા જ્યારે કૃષ્ણની વાત આવે ને તો દિલનું ના સાંભળતી, દિમાગથી વિચારજે. પણ તોય તે છેલ્લે બધા કહેતા હતા એવું છલકપટ કર્યું, મારા સાથે પણ. અને તું કહે છે ને કે હું પ્રીત જ છું તારી, તો હું પ્રીત જ છું તારી, તો કેવી રીતે આવું કહી શકે કાન્હા કે થઈ શકે તો મને ભૂલી જાજે? ગામવાળા કહેતા હતા બધા કે આ કૃષ્ણ છે ને મતલબી છે, એનો મતલબ નીકળશે ને એટલે જતો રહેશે છોડીને, ને એવી રીતે છોડીને જશે ને કે કોઈ દિવસ પાછો નહીં આવે, અને એવી રીતે છોડીને જશે કે આખું જીવન રડતા રડતા જશે, એટલે બધું કરજે પણ શ્રી કૃષ્ણ સાથે પ્રીત ના કરજે. પણ તોય ખબર નહીં કેમ મને એમ લાગતું હતું કાન્હા કે તું બીજા કોઈને પ્રેમ કરે કે ના કરે, પણ મને તો સાચા દિલથી પ્રેમ કરે છે. પણ આજે તો તે સાબિત કરી દીધું કે તું પણ ખોટો, તારી પ્રીત પણ ખોટી ને તારો પ્રેમ પણ ખોટો કાન્હા. ત્યારે શ્રી કૃષ્ણએ રાધાને કીધું કે તું ખરેખર મારી પ્રીત છે રાધે, તું ખરેખર મારો પ્રેમ છે, તું કે તને કેવી રીતે સાબિત કરીને બતાવું કે હું તને કેટલો પ્રેમ કરું છું. ત્યારે રાધાએ કીધું કે છોડ, મને તારા પર ભરોસો જ નથી, તારી વાતો પર ભરોસો નથી, તું તો છલકપટ કરનારો છે, કેવી રીતે ભરોસો કરું તારા ઉપર? હવે મને તારી પ્રીત પર પણ ભરોસો નથી, પણ આ ગામના લોકો કહે છે ને, આ દુનિયા કહે છે કે કાના તું ભગવાન છે, પણ મેં તને કોઈ દિવસ ભગવાન સમજીને પ્રેમ નથી કર્યો, મેં તો તને કાના સમજીને પ્રેમ કર્યો છે. પણ જો તું ખરેખર ભગવાન છે ને તો મને એક વરદાન આપ, તું વરદાન આપીશ ને તો હું ખરેખર તને મારી પ્રીતમાંથી મુક્ત કરી દઈશ હંમેશા માટે. આવું કહ્યું રાધાએ ત્યારે કૃષ્ણએ સાંભળીને કીધું કે આ તો બહુ આસાન હતું, રાધાને તો ખાલી એક વરદાન જ જોઈએ છે, તો કેમ ના આપું? કાનાએ કીધું કે બોલ રાધા, માંગ, શું જોઈએ છે તારે? રાધાએ હસીને કીધું કે કેમ ભરોસો કરું તારા ઉપર, હું નથી કરતી ભરોસો તારા ઉપર, હવે તું છલકપટ કરનારો છે, હમણાં કહીશ કે રાધા માંગી લે, અને પછી કહીશ કે જા નહીં મળે તો વચન આપ કે તું જે હું માંગીશ એ તું આપીશ જ. શ્રી કૃષ્ણએ વચન આપ્યું રાધાને કે હા રાધા, તું જે માંગીશ એ હું આપીશ. ત્યારે રાધાએ કીધું કે મારી એક ઈચ્છા છે કાન્હા, એ ઈચ્છા મારી પૂરી કરાય વરદાનમાં. લોકો એમ કહે છે કે મરી ગયા પછી તો લોકોને મુક્તિ મળી જાય છે અને ફરીથી આવી નથી શકતા અહીંયા, પણ મારે વરદાન જોઈએ છે કે મારે ફરીથી ધરતી પર જન્મ જોઈએ છે, તો એ જન્મ આપ મને ફરીથી, કે આવતા જન્મે ફરીથી તું મને માણસનો અવતાર આપીશ અને મને ધરતી પર બોલાવીશ. શ્રી કૃષ્ણએ કીધું કે કેમ નહીં રાધા, મારા માટે આ કંઈ મોટી વાત નથી, તું કહે છે ને તારે ફરીથી ધરતી પર આવવું હોય તો હું બોલાવી શકું છું તને, તો હું તને વરદાન આપું છું કે તું આવતા જન્મે ફરીથી આ ધરતી પર આવીશ.
ત્યારે રાધાએ હસીને કીધું કે ના કાના, એમ નહીં, આવતા જન્મે ધરતી પર રાધા નહીં આવે. આવતા જન્મે હું ધરતી પર તો આવીશ, પણ મારા હાથમાં હશે મોરપીચ, મારા હાથમાં હશે વાંસળી, અને હું કૃષ્ણ બનીને ધરતી પર આવવા માંગુ છું. અને હું એવું ઈચ્છું છું કે તું પણ આવતા જન્મે આ ધરતી પર જન્મ લે અને તું રાધા બનીને આવે. મારી એવી ઈચ્છા છે કે ત્યારે ફરીથી આપણી વચ્ચે પ્રીત થાય અને હું તને સામે ઊભા રાખીને કહું કે રાધા, થઈ શકે તો આપણા વચ્ચે જે કંઈ પણ પ્રીત થઈ એને બસ નાનપણનું ખેલ સમજીને ભૂલી જાજે રાધા, અને થઈ શકે તો મને પણ ભૂલી જાજે. આ સાંભળીને કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા. એણે કીધું કે રાધે, આ કેવી રીતે શક્ય છે? ત્યારે રાધાએ કીધું, તો કાના, આ પણ કેવી રીતે શક્ય છે કે થઈ શકે તો હું તને ભૂલી જાઉં? પ્રીત છે તું મારી કાના, તું કોઈ દિવસ ના ભૂલાય. રડીશ નહીં કાના, જો ને હું પણ હસું જ છું ને, મને તો તારાથી પ્રીત પણ છે, તને મારાથી હોય કે ના હોય. કહેવાય છે કે પ્રેમમાં બળતરા એ જ માણસને થાય છે જેણે સાચા દિલથી પ્રેમ કર્યો હોય. કહેવાય છે કે પ્રેમમાં ફરક એને જ પડે છે જેણે ખરેખર પ્રેમ કર્યો હોય. અને પ્રેમમાં દુઃખ તો ઘણું જ છે, રાધે કૃષ્ણને જોઈને ખબર પડી જાય, પણ ખરેખર જેણે પ્રેમ કર્યો છે ને એ જ એ દુઃખને સમજી શકે છે, બીજું સમજી જ નથી શકતું. એટલે જ રાધાએ કૃષ્ણને કીધું છે કે બનીશ જો રાધા તો તને સમજાશે કે મારો પ્રેમ કેવો હતો, બનીશ જો તું રાધા તો તને સમજાશે કૃષ્ણ કે મારો પ્રેમ કેવો હતો. ભૂલી જવું કોને કહેવાય, પ્રીત કરવી કોને કહેવાય, સંભળાશે વાતો તો તને સમજાશે કે મારો પ્રેમ કેવો હતો. ત્યારે રાધાએ કૃષ્ણને કીધું કે કાના, તને ખબર છે તું ધરતી પર આવીશ એટલે સૌથી પહેલો અહેસાસ શું હશે? કે ભૂલી જવું કોને કહેવાય, પ્રીત કરવી કોને કહેવાય, ભૂલી જવું કોને કહેવાય, પ્રીત કરવી કોને કહેવાય. બહુ સળગે આ હૃદય જ્યારે પ્રેમ કરનાર વ્યક્તિ સમજી ના શકે, બહુ સળગે છે આ હૃદય જ્યારે પ્રેમ કરનાર વ્યક્તિ સમજી ના શકે. આંખો રડશે ને તો કાના તને સમજાશે કે મારો પ્રેમ શું કહેવાય, રાધાનો પ્રેમ શું કહેવાય. જ્યારે કોઈ સાંભળશે નહીં, રાધા કહે છે કૃષ્ણને કે જ્યારે કોઈ સાંભળશે નહીં. ખબર છે પ્રેમ કરનાર વ્યક્તિ માટે સૌથી ખરાબ સમય કયો હોય? જ્યારે તમે કોઈને બહુ પ્રેમ કરતા હોય અને તમને છોડીને જતા રહે. રાધા કહે છે કૃષ્ણને કે તને ખબર છે કાના, તું છોડીને જતો રહીશ ને તો આ ગામમાં એક ઘર એવું નથી કે જ્યાં હું બેસીને રડી શકીશ તારા માટે, અને જ્યાં પણ જઈશ બધે એ જ સાંભળવા મળશે, બધે મેળા જ સાંભળવા મળશે, અને એ જ સાંભળવા મળશે કે આવી ગઈ કાનાની રાધા, આવી ગઈ કાનાની દીવાની. કેમ રાધા, બહુ પ્રીત કરી હતી ને, શું મળ્યું? શું જવાબ આપીશ કાના? કે કંઈ નહીં, છોડીને ચાલ્યો ગયો, અને એવી રીતે કે કોઈ દિવસ પાછો જ નહીં આવે ને, કહીને શું ગયો છે? કે થઈ શકે તો રાધા મને ભૂલી જજે. એટલે કહે છે રાધા કે જ્યારે કોઈ સાંભળશે નહીં, જ્યારે કોઈ સાંભળશે નહીં ત્યારે થશે આ દિલના ટુકડા. તું પણ આ ધરતી પર આવીને રાધા બનીને સાંભળીશ ને તો તને સમજાશે કે મારો પ્રેમ કેવો હતો, તો તને સમજાશે કે મારો પ્રેમ કેવો હતો. વાતો સંભળાશે તો તને સમજાશે કે મારો પ્રેમ કેવો હતો. પછી છેલ્લે કહે છે રાધા કે કાના, ચૂપ કેમ છે? કેમ ચૂપ છે? ભગવાન છે ને તો તું આપને મને વરદાન, વરદાન આપ. એટલે રાધા કહે છે કે એક જ ઈચ્છા છે આ મનમાં, એક જ ઈચ્છા છે આ મનમાં કે ફરી વાર જો જન્મ મળે. એ કાના, એક જ ઈચ્છા છે આ મનમાં કે ફરી વાર જો જન્મ મળે તો થાય કંઈક એવું કે હું તારો કૃષ્ણ બનું ને તું રાધા બનીને જીવે, તું રાધા બનીને જીવે.